મિત્રો વરસાદ પછી આપણે ક્યું કામ કપાસના પાકમાં કરશું કારણ કે ઘણા બધા કામો છે તે એકસાથે કરવાના થતા હોય છે જેમ કે આંતરખેળની જરૂરિયાત હોય તો આંતરખેડ પણ આપણે કરવી પડે નિંદામણ હોય તો નિંદામણ પણ દૂર કરવું પડે અને દવાની જરૂર હોય તો જંતુનાશક કે ફૂગનાશકની આપણે જરૂરિયાત હોય તો તેનો છંટકાવ પણ કરવો પડે ઘણા બધા કામો છે તે વરસાદ પછી એકસાથે આપણે ઘણી વખત કરવા પડે છે હવે ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે ઉદાહરણ એક જોઈએ કે આપણે બહાર ગામ ગયા હોય અને ઘણા દિવસો સુધી આપણે ઘરે ના આવ્યા હોય અને ઘરે આવી તો આપણે પહેલું કામ શું કરીએ છીએ કે ઘરની સાફ સફાઈ છે તે કરી છીએ પછી જ આપણે રસોઈ બનાવીને જમીએ છીએ તો આવી જ રીતે ખેડૂત મિત્રો કપાસના પાકમાં પણ કંઈક આવું જ બને છે પહેલાં મોટું મોટું નિંદામણ છે તે ખેડૂત મિત્રો હાથેથી આંટો ફરીને આપણે દૂર કરી નાખવાનું ત્યારબાદ વરાપ થઈએ આંતરખેડ કરવાની ત્યાર પછી તમે ખેડૂત મિત્રો ખાતર છે જરૂરિયાત હોય તો તમે ખાતર આપી શકો છો અને ફૂગનાશક કે જંતુનાશકની જરૂરિયાત હોય તો તમે ત્યાર પછી છંટકાવ પણ કરી શકો છો પહેલાં ખેડૂત મિત્રો આંતરખેડ છે તે કરી નાખવાની વરાપ જેવો થઈ જાય કે તરત જ આંતરખેડ તમે કરી નાખો તો જમીનમાં જે ધરબાયેલો જે ભેજ છે તે જમીન છૂટી પડવાથી જમીન એકદમ ખુલ્લી અને ભરભરી થઈ જાય અને છોડ છે તેના મૂળ સુધી હવાની અવર છે તે વધી જાય અને પછી આપણે ખાતર આપી તો વાંધો ન આવે નિંદામણ હોય અને આપણે ખાતર આપી તો આપણે પોષક તત્વો કપાસને તો ખાતર દ્વારા પૂરા પાડી શકીએ પરંતુ નિંદામણ પણ રોકેટ ગતિએ વધવા માંડે એટલા માટે પહેલાં આપણે આપણે ખેતરની સાફ સફાઈ છે તે કરવાની નિંદામણ પહેલાં દૂર કરવાનું ત્યાર પછી તમે ખાતરની જરૂર હોય તો ખાતર આપી શકો છો અને જંતુનાશક કે ફૂગનાશક દવાની જરૂરિયાત તમને લાગતી હોય તો તમે દવાનો છંટકાવ પણ કરી શકો છો પહેલાં નિંદામણ છે ખેડૂત મિત્રો આપણા પાકનો મોટામાં મોટો દુશ્મન છે ત્યાર પછી જ આપણે બીજા પગલાં છે બીજી માવજતો છે તે કરવાની કારણ કે નિંદામણ વધારે હશે તો ખાતરોનો પણ આપણને સારો એવો ફાયદો નહીં મળે કારણ કે કપાસ કરતાં નિંદામણ છે તે અનેક જગ્યાએ ઉગી નીકળેલું હોય એટલે મોટા પ્રમાણમાં ખાતરનો જે કષ છે તે વધારે ખેંચી લે છે અને નિંદામણ છે તે હોય એનાથી ડબલ ગતિએ વધવા માંડશે એટલા માટે અમારી દ્રષ્ટિએ પહેલાં તમે આંતરખેડ કરીને નિંદામણ દૂર કરો ત્યાર પછી જ ખાતર આપો તો આપણા છોડ પણ વ્યવસ્થિત થઈ જાય આંતરખેડ કરી નાખી હોય તો સરસ સરસ મજાના વૃદ્ધિ વિકાસ કરતા થઈ જાય મૂળ છે તે એકદમ ચાલુ થઈ જાય અને દવાનો છંટકાવ કે ફોગનાશકનો છંટકાવ આપણને જરૂરિયાત હોય તો કરી તો આપણને આપણે જે ખર્ચ કરીને જે ખેતી કરી છીએ તો તેમાં આપણને સારામાં સારું વળતર મળી રહીએ ખેડૂત મિત્રો આ માહિતી અમે અમારા અનુભવ આધારિત તમારા સુધી પહોંચાડી અમારી આ જ માહિતી મુજબ તમારે કપાસના પાકમાં વરસાદ પછી આવી જ કાળજી લેવી કે ન લેવી તે તમે નક્કી કરી શકો છો પરંતુ તમને સાચું લાગતું હોય તો અમારી માહિતી મુજબ તમે ચાલી શકો છો બાકી તમારી રીતે પણ તો જે કંઈ ખૂટતું હોય તે પૂરું કરો અને કપાસની ખેતીમાં ખૂબ આગળ વધો સારું ઉત્પાદન લ્યો સારા બજાર ભાવો મેળવો તેવી આશા સાથે આપણે આ વિડીયો પૂરો કરી છે ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર મિત્રો